નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ગણિતમાં ચેપ્ટર નંબર 1 છે આના આગળના પાઠમાં પૂર્ણ કરેલું હતું. હવે આપણે પાઠ નંબર 2 એટલે કે ચેપ્ટર 2 કે જેનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ, સમીનો મતલબ કે સમીકરણ ટૂંકમાં લખેલું છે, જેનો ભાગ નંબર છે પહેલો. હવે વિદ્યાર્થી મિત્રો, પેલા તો આપણે શરૂઆત કરતા પહેલા પાઠના નામથી પરિચિત થઈએ. તો નામ એવું આપેલું છે આપણને, એક ચલ. હવે ચલ એટલે શું પ્રશ્ન થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને આગળના ધોરણમાં એટલે કે 7મા ધોરણની અંદર ચલ વિશે અભ્યાસ કરી ગયા હો. શું થઈ કરી ગયા હો? તો કે ચલ વિશે અભ્યાસ કરી ગયા હો. જેમ કે ચલ એટલે કહું તો એ થી ઝેડ સુધીના જે પણ અક્ષરો લખવામાં આવે એને ચલ કહેવાય. આપણી સાદી ભાષામાં આપણે એમ કહી કે ચલ એટલે શું? ચલ એટલે કે બદલી શકાતું હોય એવી સંખ્યા. શું? તો કે બદલી શકાતી હોય એવી સંખ્યા એટલે કે ચલ કહેવાય એને. જેમાં તમે એક્સ બરાબર 5, 6, 7, 8 કઈ કોઈ પણ વસ્તુ લખી શકતા હોય, એટલે કે એ થી ઝેડ સુધીમાં જે અક્ષર લખતા હોય એને ચલ કહેવાય. પણ ક્યારે? આપણા ગણિતની અંદરની વાત થાય છે ત્યારે હો, બરોબર છે? તો જ્યારે આપણે ગણિતમાં એનો ઉપયોગ કરીએ ત્યારે એને શું કહેવાય? ચલ કહેવામાં આવે છે. પછી સુરેખ સમીકરણ. હવે સુરેખ સમીકરણ એટલે તો કે સમીકરણ સીધું હોય કે ત્રાસું હોય એવું કાંઈ હોય? તો કે એવું ના હોય. પરંતુ સુરેખ સમીકરણ એટલે તો કે સીધી રેખામાં, કારણ કે જે સમીકરણનો તમે ઉકેલ મેળવતા હો ત્યારે જ્યારે તમે એનો ઉકેલ મેળવો ને ત્યારે એ સમીકરણ છે એની કોઈક કિંમતો તમને મળતી હોય. હવે એ કિંમતોને જ્યારે તમે આલેખ ઉપર દર્શાવો ત્યારે એના દ્વારા તમને એક સુધી સુરેખા મળતી હોય, એટલે એનો મતલબ કહેવાનો એવો થાય છે કે એ સુરેખ સમીકરણ છે એવું કહેવા માંગે છે. જે તમે એ કેવું છે એ તમે આગળના ધોરણોમાં ગણશો. અત્યારે માત્ર આપણે એવું યાદ રાખવાનું કે એક ચલ સુરેખ સમીકરણ. હવે એક ચલમાં તો આપણે કહી દીધું મેં તમને કે ચલ એક જ હોય, અને સુરેખ સમીકરણ એટલે કેવું? તો કે આખું સમીકરણ લખેલું હોય એમાં ચલ એક જ હોય, અને જો એ ચલ ઉપર એક પણ ઘાત હોય નહીં, એટલે કે 2, 3, 4, 5 એવી કોઈ પણ ઘાત હોય નહીં. હવે જો શરૂઆત કરીએ આપણે એક ચલ, એક ચલ સુરેખ સમીકરણ કેને કહીશું? તો 2x 3y 5z આ બધા જો અલગ અલગ શું દર્શાવે છે? તો કે સુરેખ સમીકરણ છે. પરંતુ સાથે સાથે તમે જુઓ તો તમને આ દરેકની અંદર ચલની સંખ્યા કેટલી જોવા મળે છે? એક જોવા મળે છે. હજી બીજા ઉદાહરણ આપું તો આની અંદર પણ ચલની સંખ્યા કેટલી છે? એક જ છે. જો આ એક સમીકરણ હતું, હવે આની અંદર તમે જોવો તો આ એક એક જ ચલ છે, બીજું એકય ચલ છે નહીં. આને અચળાંક કહેવાય, બે એ પૂરેપૂરા બે જ કહેવાય. આમાં એક એટલે એકની જગ્યાએ તમે કોઈ પણ કિંમત લખી શકો, એકની જગ્યાએ કોઈ પણ કિંમત લખી શકાય. પછી આ 3 આ 3y, તો આ વાય છે એ આપણા માટે શું થઈ ગયો કહેવાય? તો કે ચલ. શું થાય? ચલ થયો કહેવાય. એવી જ રીતના આ ત્રીજું સમીકરણ 5z, એમાં ઝેડ છે એ શું કહેવાય? એક ચલ કહેવામાં આવે છે. પછી એવી જ રીતના અહીંયા આપણે આ તમે સમીકરણ જોવો તો આ સમીકરણની અંદર તમને આવું લખેલું છે, 5x-3, જેમાં x જે શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચલ દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે ચલ દર્શાવે છે.
છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી આપણા માટે શેની? તો કે એક ચલ, એક ચલની. હવે સુરેખ સમીકરણની વાત કરીએ. સુરેખ સમીકરણ, તો સુરેખ સમીકરણ કેને કહેશું? તો વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણ જો, પેલું આ સમીકરણ 2x - 5, હવે આ સમીકરણની અંદર તમે જુઓ છો તો ચલ એક છે એટલે એક ચલ થઈ ગયું. હવે સુરેખ એટલે તો કે ચલ ને ઘાત કેટલી છે એ આપણે જોવાનું છે, બરોબર છે? પેલા તો એ જોવાનું કે ચલ કેટલા છે, તો કે ચલ એક જ છે. પછી બીજું એ જોવાનું કે ચલ ને ઘાત કેટલી છે, તો કે આમાં તમે જોઈ શકો છો કે ચલ ને ઘાત કેટલી જોવા મળે છે, તો કે એક જોવા મળતી નથી. એટલે કે આને કઈ ન કહેવાય, તો છેવટે કેટલી કહેવાય, તો કે એક ઘાત તો હોય જ. અહીંયા કઈ નહીં એટલે એક તો હોય જ, મતલબ કે અહીંયા કણે ઘાત નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે નથી અથવા તો છે. મેં હમણાં તમને એમ કીધું કે કઈ ન હોય તો એક હોય, એટલે કે એક ઘાત વાળા જે સમીકરણ હોય એને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. શું કહેવાય છે? એક ઘાત વાળું સમીકરણ હોય એને સુરેખ સમીકરણ કહેવાય. એટલે કે અહીંયા કાય નહોતી તો કેટલી હતી? એક. એવી જ રીતના અહીંયા કાય નહોતી તો કેટલી ઘાત કહેવાય? એક ઘાત કહેવાય. આમાં પણ જુઓ તમે, એક ચલ, ચલ છે કેટલા છે? એક જ છે. કોણ? તો કે એ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચલ કેટલા છે? તો કે એક જ. ક્યુ છે? તો કે એ. બીજા એક ચલ છે ને, 6a - 5. તો અહીંયા પણ આપણે એવું જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપેલી જે સમીકરણ છે આ કેવું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહે છે. હવે એવી જ રીતના અહીંયા કણે જોવો તો આ એક સમીકરણ જ છે, પરંતુ આ કેવું કહેવાય? દ્વિઘાત સુરેખ સમીકરણ કહેવાય છે. અહીંયા કેમ? તો કે દ્વિઘાત એટલે કેટલી ઘાત આવી? બે ઘાત આવી. એટલા માટે આને એક ચલ તો છે જ, પરંતુ શું નથી? તો કે સુરેખ સમીકરણ નથી. કેમ? તો કે અહીંયા કણે આપણે શું આપેલું છે? તો કે બે ઘાત આપેલી છે એટલા માટે. તો અહીંયા કણે આને શું કહેવાય? ન કહેવાય. તો કે એક ચલ તો કહેવાય, પણ સુરેખ સમીકરણ કહેવાય નહીં. તો આવા બે ઘાત વાળા આપણે આમાં ધ્યાનમાં લેવાના નથી. આપણે જે સમીકરણો આવશે એ માત્ર એક ચલ હશે અને એની અંદર ઘાત કેટલી હશે? એક હશે, એવા જ આવે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવા કોઈ સમીકરણ આપણે આવશે નહીં. આ તો મેં તમને ખાલી ચર્ચા કરી કેને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે, બરોબર છે? તો હવે તમે એકદમ બરોબર જ અને સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો આના સિવાય હજી હું બીજાના ઉદાહરણમાં એકાદી એવું અટપટું લખું. અહીંયા ગણે તમે વિદ્યાર્થી મિત્રો શું જોઈ રહ્યા છો? તો કે દરેક ની અંદર ચલ ની સંખ્યા જોવો તો એક જ છે. આમાં ખાલી ઝેડ આપેલો છે, આમાં ખાલી વાય, આમાં ખાલી એક્સ આપેલો છે. બધામાં એક જ ચલ છે અને દરેક ની ઘાત પણ કેવી છે? એક જ ઘાત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એવું કહી શકો કે આપેલા સમીકરણો બધા જ કેવા છે? એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તો આ વાત હતી આપણા માટે શેની? તો કે એક ચલ સુરેખ સમીકરણની. તો તમે સમજી ગયા કે એક ચલ સુરેખ સમીકરણ કેને કહેવાય? ફરી વખત એક વખત તમને સમજાવી દઉં કે જેમાં ચલની સંખ્યા એક હોય તેને શું કહેવામાં આવે છે? એક ચલ કહેવામાં આવે છે. અને સુરેખ સમીકરણ કેને કહેવાય? તો કે આખા સમીકરણમાં જેટલા ચલ આપેલા હોય
એ ચલ ઉપર એક જ ઘાત હોય તો એને શું કહેવાય? સુરેખ સમીકરણ કહેવાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે શું? તો કે એક ચલ સુરેખ સમીકરણ. હવે તો કે હવે એનાથી આગળ કે સમીકરણ આપેલું હોય એમની અંદર આપણને સમતાની નિશાની સાથે એ સમીકરણ આપેલું હોય છે, એટલે x ની કિંમત આપણે શોધવાની હોય છે. શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? x ની કિંમત અથવા તો જે આપણને ચલ આપેલો હોય એ ચલની કિંમત શોધવાની હોય છે. શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? ચલની કિંમત કે જેના દ્વારા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થતી હોય એવું જોવા મળે છે. તો અહીંયા ગણે વિદ્યાર્થી મિત્રો મેં એક સમીકરણ લખેલું છે. હવે આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર તમે એવું જુઓ છો કે સર એક ચલ છે અને એક જ ઘાત આપેલી છે, એક જ ઘાત આપેલી છે. તો મતલબ કે આપેલું સમીકરણ છે એ કેવું છે? એક ચલ સુરેખ સમીકરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આ જે બરાબરની નિશાની કહેવાય ને, બરાબર એને સમતા કહેવાય. શું કહેવાય? સમતા. હવે આ જે સમતાની નિશાની છે એની ડાબી બાજુ એટલે કે જે ડાબી તરફ હોય એને ડાબા કહેતા હોય છે આપણે. આ જે પદ થયું આટલું એને શું કહેવાય? ડાબા, એટલે કે ડાબી બાજુ, જેને શું કહેવાય અંગ્રેજીમાં? LHS, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. અને બરાબરની જે આ બાજુ એટલે કે એને આપણે કેવી બાજુ કહેવાય? જમણી બાજુ, એટલે એને શું કહેવાય? જબા કહેવાય, જેને કે RHS અંગ્રેજીમાં કહેવાય, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, એટલે કે હાથની જમણી બાજુ. જ્યારે આ બરાબર નિશાની જે સમતા દર્શાવે છે આ વાય એટલે એને શું કહેવાય? તો કે ચલ કહેવાય. શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? એને ચલ કહીશું. પછી હવે અહીંયા એવું કહે છે કે વાયની કિંમત કોઈ એવી મૂકવાની આપણે કે જેથી કરીને ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી થાય? સરખી થાય. શું થાય? ખરેખર અમે શું જોવાનું આપણે? જો કે વાયની કોઈ આપણે કિંમત શોધવાની છે અને એ કિંમત કોઈ એક જ એવી હશે કે જેના કારણોથી આ ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી થાય? સરખી થાય. એટલા માટે અહીંયા સમતાની નિશાની દર્શાવેલી છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? શું જોવાનું છે આપણે? કે અહીંયા y ની કોઈ એક એવી કિંમત મૂકવાની છે કે જેથી કરીને આપણને આ ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખી થાય. તો જોઈએ કેવી રીતના મળશે આપણને. સમીકરણ આવું લખેલું હતું, 3y - 5 = 7. હવે પહેલા સૌ પ્રથમ તો આપણને શું કરીશું? તો કે સરવાળા બાદબાકીનો જ પહેલા તો આપણે ધ્યાનમાં લેવાની. માની લો કે આ બાદબાકી છે માઇનસ પાંચ, તો સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે આ માઇનસ પાંચ છે એને બરાબર ની પેલી બાજુ લઈ જશું. હવે બે નોંધ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું કરવાનું છે? તો કે નોંધ કરવાની છે. શું નોંધમાં લખશું? જ્યારે કોઈ અંકને બરાબર ની સમતાની નિશાની ની સામે બાજુ લઈ જવામાં આવે ત્યારે શું થાય? જો આપેલ સંખ્યા
આપેલ સંખ્યા હવે શું કીધું આપણને કે જ્યારે કોઈ અંકને સમતાની નિશાનીની સામેની બાજુ લઈ જવામાં આવે એટલે કે તમે અહીંયા કણે જોતા હો કે આ સમતાની નિશાની છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ છીએ આ સમતાની નિશાની આ માઇનસ પાંચ છે એને આપણે કઈ બાજુ લઈ જઈએ છીએ સમતાની નિશાનીની સામેની બાજુ લઈ જઈએ છીએ હવે સામે બાજુ લઈ જવામાં આવે ત્યારે જો આપેલી સંખ્યા છે આપેલી સંખ્યાની નિશાની શું કરવાની થાય આપણે બદલાવવાની શું કરવાની થાય બદલાવવાની થાય એનો મતલબ કે અહીંયા કણે માઇનસ નિશાની છે તો જ્યારે બરાબર ની આલી બાજુ આવશે તો એ શું થઈ જશે પ્લસ થઈ જશે શું થઈ જશે પ્લસ પરંતુ અહીંયા કણે આ બંને વચ્ચે નિશાની છે કેવી છે ખાસ એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે આ બંને એકબીજા સાથે કેવા છે સરવાળા બાદબાકીમાં એટલે કે અહીંયા બાદબાકીની નિશાની છે એટલા માટે જ્યારે આપણે એને જમણી બાજુ અથવા તો સામેની બાજુ લઈ જઈએ છીએ સમતાની નિશાનીની ત્યારે એની નિશાનીને બદલાવવી પડે છે તો તમે હવે કહેશો કે સર ત્રણ વાય આ બરાબર ના બરાબર આ માઇનસ પાંચ હતા એ ઓલી બાજુ લઈ જાય એટલે આ સાત ના સાત એમને પેલા હવે આને આપણે આવી બાજુ લઈ આવ્યા તો માઇનસ હતા તો બદલાવો એટલે કેવા થાય પ્લસ થાય શું યાદ રાખવાનું કે જ્યારે તમે નિશાની એટલે કે અંકને સમતાની નિશાનીની સામેની તરફ લઈ જતા હો ત્યારે નિશાનીમાં શું આવે તો કે બદલાવ આવે છે કેવો બદલાવ તો કે માઇનસ હોય તો પ્લસ થાય પ્લસ હોય તો માઇનસ થાય છે હવે આ બંનેનો સરવાળો સાત ને પાંચ બાર વાય હવે જ્યારે ગુણાકારમાં હોય જ્યારે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય ને સમતાની નિશાની સામે બાજુ લઈ જવામાં આવે ત્યારે આપણે એને શું કરશું ભાંગાકારમાં લખવામાં આવે છે ક્યાં લખવાનું આવે છે ત્યારે તેને ભાંગાકારમાં લખવામાં આવે છે એટલે કે નીચે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ વાય છે હવે ત્રણ વાય એટલે એનો મતલબ કે ત્રણ ગુણ્યા વાય અહીંયા શું થાય ત્રણ ગુણ્યા વાય એટલે કે આ ગુણાકારમાં હતું ત્રણ વાય છે ગુણાકારમાં છે જયારે સમતાની નિશાનીની સામેની બાજુ લઈ જાય આપણે કીધું કે ગુણાકારમાં હોય ને સમતાની નિશાનીની સામેની બાજુ લઈ જવામાં આવે ત્યારે આ ત્રણ ને આપણે આ બાજુ લઈ જઈએ તો ત્રણ ક્યાં જશે ભાંગાકારમાં એટલે કે આ બાર ના બાર ઉપર અને ભાંગાકાર એટલે ક્યાં આવે છે તો કે છેદમાં આવે હવે આનો ભાંગાકાર કરો તો જવાબ આવે ત્રણ ચોક બાર એટલે જવાબ આવે ચાર શું આવે ચાર એટલે કે વાય બરાબર આપણને શું ઉકેલ મળ્યો ચાર જવાબ મળ્યો આપણને શું મળ્યો વાય બરાબર ચાર એનો મતલબ કે આ વાય બરાબર ચાર તમે અહીંયા મૂકો તો આ ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવા થાય સરખા થાય હવે જોઈએ અને આપણો જવાબ આવ્યો છે જો એ ચેક કરવા માટે તમને એ પણ કહી દઉં કે આવા દાખલા હોય જવાબ આપણો સાચો છે કે ખોટો એ ચેક કરવું હોય તો એ આ રકમ છે એની અંદર તમે એને મૂકી શકો છો તો અહીંયા કણે બરાબર ત્રણ વાય માઇનસ પાંચ હતું એના બરાબર કેટલા આવવા જોઈએ સાત જવાબ આવવો જોઈએ જ્યારે વાય બરાબર તમે ચાર મૂકો તો જોઈએ આવે છે કે નહીં ત્રણ વાયની જગ્યાએ ચાર માઇનસ પાંચ
હવે આ ગુણાકારમાં ત્રણ ચોક બાર માઇનસ પાંચ, તો બાર માંથી પાંચ જાય તો સાત, એનો મતલબ કે બરાબર શું આવી ગયો, જમણી બાજુ આવી ગઈ, બરાબર શું આવી ગઈ, જમણી બાજુ આવી ગઈ, એટલે કે અહીંયા ડાબી બાજુ હતી, ડાબી બાજુ બરાબર શું મળી ગયું, જમણી બાજુ, એનો મતલબ કે વાય બરાબર ચાર, આપણો જવાબ સાચો છે, બરોબર છે. આ એને શું કર્યું કહેવાય, તો કે તાળો મેળવ્યો. શું કર્યું કહેવાય, તાળો મેળવ્યો. શેનો તાળો મેળવ્યો, તો કે જવાબ આપણો સાચો છે કે ખોટો એના માટેનો આને શું કર્યું કહેવાય, તો કે તાળો મેળવ્યો કહેવાય. તો આવી રીતના તમે તમારો જવાબ પણ ચેક કરી શકો છો, સાચો છે કે ખોટો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતના બાકીના દાખલાઓ આપણે ગણવાના રહે છે. ખાસ અહીંયા મેં તમને બે નોંધ કરવાની કીધી કે એ ખાસ લખી લેવી, કેમ કે એનાથી આપણે શું કરવાનું છે, તો કે આગળના દાખલાઓ છે એ ગણવાના રહેવાના છે. તો જોઈએ હવે આપણે આપણું આગળનું સ્વાધ્યાય. સ્વાધ્યાય 2.1 નીચેનાના ઉકેલ મેળવો, સમીકરણ નીચેના સમીકરણ ઉકેલો. તો પહેલું સમીકરણ આપેલું છે x માઇનસ 2 બરાબર 7. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તેથીની નિશાની કરવાની, તેની તેથી એટલે કે આમ ત્રણ ટપકા કરવાના, જ્યારે બરાબર આપેલા હોય ત્યારે અહીંયા શું આવે, તેથી આવશે. હવે મેં તમને કીધું આ કેવી છે, તો કે માઇનસ નિશાની છે, માઇનસ 2 અહીંયા એક સાથે કેવા છે, તો કે માઇનસ 2. હવે એને જ્યારે તમારે શું કરવાના, બરાબરની ઓલી બાજુ લઈ જવાના. હવે તમને પ્રશ્ન એવો થાય કે સર કેને મારે ડાબી બાજુ લઈ જવાના, કેને જમણી બાજુ લઈ જવાના, તો વિદ્યાર્થી મિત્રો એના તમને જણાવી દઉં કે આપણે હંમેશા શું કરવાનું, તો કે x જે છે ને x એને એકલો લઈ આવવાનો અહીંયા કણે, એટલે કે એને એક ને ચલ જે છે એને એક બરાબર ની એક બાજુ એકલું ચલ જ રહેવું જોઈએ, બરોબર છે. બાકીની બધી રકમો એને તમારે ધીમે ધીમે ઓલી બાજુ સામેની બાજુ શું કરતી જવાની, મોકલતી જવાની છે. તો અહીંયા કણે આપણે એક્સ ને એકલો રાખવો છે, એટલે એક્સ એમને રાખો અહીંયા, તો બાકીની રકમ ને આપણે ઓલી બાજુ મોકલીએ. હવે માઇનસ 2 છે, તો માઇનસ 2 છે સમતાની નિશાનીની સામેની બાજુ, એટલે કે બરાબરની નિશાનીની સામેની બાજુ જાય, તો આપણે અહીંયા કીધું કે નિશાની ને શું કરી નાખવાની, બદલાવવાની. તો અહીંયા કણે કેવા છે, તો કે માઇનસ છે, એટલે કે બાદબાકી છે, બાદબાકી છે તો ઓલી બાજુ જાય તો સરવાળો થાય. આ સમતાની નિશાની એમને, આ સાત ના સાત એમને, આ માઇનસ 2 છે ઓલી બાજુ જાય તો પ્લસ 2, હવે એક્સ ના એક્સ એમને બરાબર 7 ને 2 9. આ આપણો જવાબ, આ એક્સ આવી ગયો એટલે આપણો શું થઈ ગયો જવાબ, ખાલી x બરાબર 9 આવી ગયા. તો આવી રીતના એના બાકીના દાખલા જોઈએ, પછી આગળનો બીજો એકાદી આવો. દાખલા નંબર 4, 3 ના છેદમાં 7 વધતા x બરાબર 17 ના છેદમાં 7. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે આપણે શું કરવાનું છે, ઉકેલ શોધવાના છે આની અંદર. તો ઉકેલ શોધવા માટે થઈને આપણે ચલની નિશાનીને બરાબરની એક બાજુ રાખવાની, બાકીના બધાને એની સામેની બાજુ મોકલવાના છે. મતલબ કે આ x છે એને આપણે અહીંયા ને અહીંયા રાખવાના, બાકીનું બધું ઓલી બાજુ જવા દેવાનું, એટલે કે આ 3 ના છેદમાં 7 અહીંયા કણે કેવા કહેવાય, વધતા કહેવાય. કેવા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, વધતા કહેવાય. હવે એને જ્યારે તમે આખે આખું બરાબરની ઓલી બાજુ લઈ જાઓ, જો વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કીધું હતું ગુણાકારમાં હોય તો ભાંગાકારમાં જાય, તમને એમ થાય કે સર આર યુ ઈ ગુણાકારમાં છે ને આર યુ ઈ ભાંગાકારમાં છે,
ગુણાકાર ને આજ બદલે જો ભાગાકાર થાય અને આર જે ઉપર હોય એવું થાય, પણ નો થાય. કેમ ન થાય? એનું કારણ એવું છે કે આ એટલે કે ત્રણ ના છેદ માં સાત વધતા એક, એટલે કે ત્રણ ના છેદ માં સાત છે એના બાજુના પદ સાથે કેવી નિશાનીમાં છે? તો કે વધતાની નિશાનીમાં છે. મતલબ કે આનો એટલે કે આ જે ત્રણ ના છેદ માં સાત છે એના બાજુના પદ સાથે કાં તો સરવાળો, અને સરવાળો હોય એટલે સરવાળો થાય, જો બાદ બાકી હોત તો બાદ બાકી થાય. તો મતલબ કે અહીંયા કણે સરવાળો બાદ બાકીમાં આ પદ આપેલું છે આની સાથે, તો જયારે એને બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ તો એનું શું થાય? તો કે નિશાનીમાં ફેરફાર આવે. ખાલી શું થાય? નિશાની બદલે, એટલે કે સરવાળો છે તો બાદ બાકી થાય, બાદ બાકી હોત તો સરવાળો થાત. એટલે કે જો અહીંયા માઇનસ ત્રણ ના છેદ માં સાત આપ્યું હોત તો બરાબર ની ઓલી બાજુ જાત તો અહીંયા શું થાત? પ્લસ થાત. પરંતુ અહીંયા પ્લસ આપ્યું છે, હવે એને બરાબર ની આપણે ઓલી બાજુ લઈ જાય, આ સમતાની નિશાની એમને, આ સત્તર ના છેદ માં સાત એમને, હવે આ બરાબર ની આલી બાજુ આવ્યું તો વધતા હતા તો ઓછા ત્રણ ના છેદ માં સાત. હવે છેદ બંને માં સરખા તો લસા લેવાની જરૂર નથી. હવે જો લસા તો તમને આવડતો જ હોય, લઘુત્તમ સામાન્ય અવયવ ધોરણ છઠ્ઠા થી આવે છે, છઠ્ઠું સાતમું એ બંને ની અંદર આવ્યું, લસા કેમ લેવો? અત્યારે છે નહીં એટલે નથી કહેતા, જયારે આવશે ત્યારે તમને એની સમજૂતી આપી દઈશ. હવે આ એક્સ ના એક્સ એમને બે છેદ સરખા છે એટલે એક લખી નાખીએ, ઉપરના અંકો છે એને આમ સત્તર, માઇનસ ના માઇનસ, આ ત્રણ ના ત્રણ આમ નામ, આવી રીતના લખી શકાય. એટલે કે આ જે રકમ છે એને તમે આવી રીતના ફેરવી શકો, પણ ક્યારે? છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, બરોબર છે. અહીંયા જે નિશાની હોય એ જ રાખવા, ની અહીંયા પ્લસ હોત તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ. હવે સરવાળો બાદ બાકી કરો. એક્સ બરાબર સત્તર માંથી ત્રણ જાય ચૌદ, છેદમાં સાત, એટલે કે છેદમાં સાત હતા એમને, ઉપર નીચે ઉડે છે સાત દુ ચૌદ, તો જવાબ એવો ઉપર બે. છેદમાં કઈ છે ને એટલે એક ને કઈ છેદમાં લખવાની જરૂર નથી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતના તમારે બાકીના દાખલા તમારે તમારી જાતે ગણવાના રહે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણો સ્વાધ્યાય નંબર 2.1, બરોબર છે. અસ્તુ.